हेलो स्टूडेंट्स, आज आप जीशू स्टैंडर्ड 7 मैथ्स चैप्टर 30 घात अने घातांक लेक्चर नंबर 1। तो पहला आपणे घातांक ना नियमों विषे माहिती मेळवीए। तो पहेलुं के सरखा आधारनी घातनो गुणाकार, એટલે કે શું કહેવા માંગે છે, જો કે આધાર સમાન હોય તો ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય। જો આધાર કેવા છે સરખાની, એ એમ ઇન્ટુ એ એન આપેલા છે, એટલે નીચેના આધાર કેવા છે, એ અને એટલે કેવા છે સરખા, એટલે શું થાય ગુણાકારમાં ઉપરની ઘાતનો શું થાય સરવાળો, એટલે કે એ એમ પ્લસ એન। એવી જ રીતે જો કે સરખા આધાર પર ઘાતાંકોનો ભાગાકાર, એટલે કે જો આધાર કેવો હોય સરખા અને ભાગાકારની નિશાની આપેલી હોય તો ઘાતની શું થાય છે બાદબાકી, એટલે કે એ નીચેનો આધાર તો સરખો જ રહેશે, એટલે કે એ એમ માઇનસ એન ઘાતનો ઘાત, એટલે કે એ એમ કૌંસની બહાર એન, એટલે શું થાય બંનેનો ગુણાકાર। જો ઘાતનો પણ ઘાત આપેલો હોય તો બંનેનો શું થાય ગુણાકાર, આધાર તો શું રહેશે એનો એ। સરખા ઘાતાંકના ઘાતનો ગુણાકાર, એટલે કે ઘાતાંક સમાન હોય તો ગુણાકારમાં આધારનો ગુણાકાર થાય અને ઘાત સમાન રહે, એટલે કે જો એક્ઝામ્પલ કે એ એમ ઇન્ટુ બી એમ આપેલું હોય, એટલે શું કીધું છે ઉપરની ઘાત કેવી છે સરખી બરાબર, અને નીચેનો આધાર પણ આધાર કેવો છે અલગ અલગ, ઉપરની ઘાત સરખી છે પણ આધાર અલગ અલગ છે, એટલે કૌંસમાં એ ઇન્ટુ બી કૌંસની બહાર એમ, એટલે કે એને પણ એમ વડે ગુણાય અને બીને પણ એમ વડે ગુણાય। એ જ પ્રમાણે જોઈએ બી, સરખા ઘાતાંકવાળી સંખ્યાઓનો ભાગાકાર, એટલે કે ઘાતાંક સમાન હોય તો ભાગાકારમાં આધારનો ભાગાકાર થાય અને ઘાત સમાન રહે। તો કે જો એ એમ ભાગ્યા બી એમ આપેલો હોય, એટલે ઉપરનું કેવું છે ઘાત કેવી છે સરખી, નીચેનો આધાર અલગ અલગ છે બરાબર, આધાર કેવો છે અલગ અલગ, તો આધાર કૌંસમાં આપણે આગળ જોઈએ એ જ પ્રમાણે એ ભાગ્યા બી કૌંસની બહાર એમ બરાબર। હવે એ પ્રમાણે જો અહીંયા એ એમ અપોન બી એમ આપેલું હોય, એટલે બંનેમાં ઘાત કેવી છે સરખી, એટલે એ અપોન બી કૌંસની બહાર એમ। કોઈ પણ દશાંશ સ્વરૂપની સંખ્યામાં એક અંક પછી દશાંશ ચિહ્ન રાખીને તેને 10ની ઘાતવાળા અંક સાથે ગુણાકારના સ્વરૂપમાં દર્શાવવાથી તે સંખ્યાનું પ્રમાણભૂત સ્વરૂપ મળે છે। બીજું, ખૂબ જ મોટા અંકોને પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવવા સરળ પડે છે, એ આપણે આગળ સમમાં જોઈશું બરાબર। જોઈએ સ્વાધ્યાય 13.1, એમાં પ્રશ્ન નંબર 1 કે કિંમત શોધો, એમાં જોઈએ પહેલું કે 2 ની 6 ઘાત આપેલી છે, 2 ની 6 ઘાત એટલે એનો મતલબ શું થાય 2 કેટલી વાર લખવાના છે 6 વખત, ટૂંક સ્વરૂપમાં એટલે કે મોટા આપણે લખવું ના પડે એના માટે શું લખે છે નાના સ્વરૂપમાં લખવા માટે ઉપયોગી થાય છે, એટલે કે 2 × 2 × 2 × 2 × 2 × 2, એટલે કે 2 કેટલી વાર લખવાના છે 6 વાર, 2 ની 6 ઘાત એટલે કે 2 કેટલી વાર લખવાના 6 વખત, એટલે કેટલા થશે 64। એ જ પ્રમાણે 5 ની 4 ઘાત એટલે કે 5 કેટલી વાર આવશે 4 વખત, 9 ની 3 ઘાત એટલે 9 લખાશે 3 વખત, અને પછી તેનો ગુણાકાર કરવાનો છે 11 ની 2 ઘાત એટલે 11 × 11 એટલે કેટલા થશે 121। એ જ પ્રમાણે જોઈએ પ્રશ્ન નંબર 2, નીચે દર્શાવેલા સ્વરૂપને ઘાત સ્વરૂપે લખો, એટલે હવે આને ઘાત સ્વરૂપમાં લખવાનું છે, પહેલાં ઘાત સ્વરૂપે આપેલું હતું અને વિસ્તૃત કરીને આપણે લખ્યું હતું, હવે આપણે એને ઘાત સ્વરૂપે લખવાનું છે, તો 6 કેટલી વાર છે 1 2 3 અને 4, એટલે કે 6ની કેટલી ઘાત થઈ 4 ઘાત, t × t એટલે કે t ની 2 ઘાત, 2 કેટલી વાર છે 4 વાર એટલે કે 2 ની 4 ઘાત બરાબર। એ જ પ્રમાણે છે જોઈએ પ્રશ્ન નંબર 3, નીચે દર્શાવેલા દરેક સંખ્યાને ઘાત સ્વરૂપે ઘાતાંક સંકેતનો ઉપયોગ કરીને લખો, તો જોઈએ 512 આપેલા છે, તો પહેલાં એના અવયવ પાડીશું, લસા લઈશું 512, હવે પાછળ કેટલા છે 2 છે એટલે 2 વડે આપણે ભાગી શકીએ છીએ બરાબર, 2 એટલે અહીંયા આવશે 256, 6 છે 2ના અવયવી છે એટલે 2 વડે ભાગી શકાય બરાબર, એ જ પ્રમાણે અવયવ પાડીશું જ્યાં સુધી નીચે 1 નહીં આવે ત્યાં સુધી। હવે 512ના અવયવ કયા કયા પડે એ લખીશું,
એટલે કેટલા આવે છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. બે કેટલી વાર છે? નવ વાર. એટલે ઘાત સ્વરૂપે લખીએ તો કેવી રીતે લખાશે? બે ની નવ ઘાત. એ જ પ્રમાણે છે બીજો. પાછળ ત્રણ છે, બે નો અવયવી તો નથી જ, ત્રણ છે એટલે કેટલા વડે ભાગી શકાય? ત્રણ વડે કાં તો સાત વડે, તેતાલીસ બરાબર, સાત વડે ભાગી શકાય છે. ઓગણપચાસ ગુણ્યા સાત, ઓગણપચાસ સાત તો સાત ગુણ્યા સાત, સાત અહીંયા એક બરાબર. હવે જોઈએ પ્રશ્ન નંબર ચાર. નીચેના દરેકમાંથી શક્ય હોય ત્યાં મોટી સંખ્યા શોધી કાઢો. તો ચારની ત્રણ ઘાત અને ત્રણની ચાર ઘાત છે, તો એમાંથી મોટી સંખ્યા કઈ છે એ દર્શાવવાનું છે. તો ચારની ત્રણ ઘાત એટલે કે ચાર કેટલી વાર લખાશે? ત્રણ વખત, એટલે કે ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર એટલે થશે ચોસઠ. એ જ પ્રમાણે ત્રણની ચાર ઘાત એટલે કે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે ગુણાકાર કરીશું એટલે કેટલા થાય છે? એક્યાસી. હવે એક્યાસી અને ચોસઠ તો કયા મોટા છે? એક્યાસી એટલે એક્યાસી નિશાની આવશે ગ્રેટર ધેનની બરાબર. એટલે એક્યાસી વાળું પદ કયું છે? ઘાત, ઘાત વડે દર્શાવીએ તો એટલે કે ત્રણની ચાર ઘાત, અહીંયા છે ચારની ત્રણ ઘાત એટલે કયું મોટું હોય તો એક્યાસી, એટલે અહીંયા નિશાની આવશે ગ્રેટર ધેનની. એ જ પ્રમાણે બીજું, ત્રીજું, ચોથું બરાબર. પછી પાંચમું, નીચેના દરેકના અવિભાજ્ય અવયવ પાડીને તેના ગુણાકારને ઘાત સ્વરૂપે દર્શાવો. એમાં પહેલું 648, હવે એના અવયવો પાડવાના છે અને પછી તેના ગુણાકારને કેવા સ્વરૂપે દર્શાવવાના છે? ઘાતના સ્વરૂપે. આપણે આગળ જોયું એ જ પ્રમાણે 648, તો 648ના અવયવ પાડીએ બે વડે પડશે એટલે કે બે ગુણ્યા 324 કરીએ તો બરાબર 648 હશે. હવે 324ના અવયવ તો બે ના બે 324 એટલે કે 16 × 16 એટલે કે 16 બે વાર લખાય બરાબર. 16ની ઘાત કરીએ એટલે 16 × 16 × 2. હવે બે ના તો બે રહેશે જ. હવે 16ના અવયવ બરાબર 162 છે બરાબર, એટલે 81 × 2 કરીશું એટલે કેટલા થશે? 162. હવે ત્રણ વાર, ત્રણ તો લખાશે જ, બે ત્રણ વખત લખાશે. હવે 81ના અવયવ એટલે કે 27 × 3. હવે આ પદ એમને એમ લખીશું અને 27ના અવયવ 9 × 3 = 27. હવે આ પદ એટલું ને એટલું લખીશું અને 9ના અવયવ એટલે કે 3 × 3. હવે અવયવ પડતા નથી. હવે બે કેટલી વાર છે? 1, 2, 3 એટલે કે 2ની 3 ઘાત અને 3ની કેટલી ઘાત થાય છે? 4 એટલે કે 3ની 4 ઘાત બરાબર ઘાત સ્વરૂપે દર્શાવવાના હતા. એ જ પ્રમાણે છે 405, તો 405ના અવયવ પાડે એટલે કે 3 × 135 એટલે કે 3, પછી 135ના અવયવ 45 × 3, પછી 45ના અવયવ 15 × 3, પછી 15ના અવયવ 5 × 15. 3 કેટલી વાર છે? 4 વખત એટલે કે 3ની 4 ઘાત ગુણ્યા 5ના 5ની 1 ઘાત બરાબર. એ જ પ્રમાણે છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. સાદુરૂપ આપો. 2 × 10 ની 3 ઘાત, 10 ની 3 ઘાત એટલે કેટલા થશે? 10 × 10 × 10 એટલે કેટલા થાય? 1000 બરાબર. સાદુરૂપ આપવાનું છે એટલે 2 × 10 ની 3 ઘાત એટલે કેટલા આવે છે? 1000 એટલે લખીશું 1000 એટલે 2 × 1000 એટલે કેટલા થશે? 2000. એ જ પ્રમાણે બીજું જોઈએ કે 2 ની 3 ઘાત × 5, 2 ની 3 ઘાત એટલે 2 3 વખત લખાશે, 2 × 2 × 2 એટલે 2 × 2 = 4, 4 × 2 = 8 એટલે આવશે 8 એટલે 2 ની 3 ઘાત એની જગ્યાએ લખીશું 8 × 5 = 5 એટલે જવાબ કેટલો આવે છે? 40. એ જ પ્રમાણે બીજા સમ છે. જોઈ લઈએ એક બીજો સમ કે 3 ની 2 ઘાત × 10 ની કેટલી ઘાત છે? 4 ઘાત એટલે કે 3 ની 2 ઘાત એટલે 3 × 3, 3 ની 2 ઘાત એટલે 3 કેટલી વાર લખાય? 2 વખત એટલે આવશે જવાબ 9. 10 ની 4 ઘાત એટલે 10 × 10 × 10 × 10 એટલે કેટલા થશે? 10000. હવે 3 ની 2 ઘાત એની જગ્યાએ જવાબ આવ્યો છે 9 એટલે લખીશું 9. 10 ની 4 ઘાત એની જગ્યાએ આવ્યા 10000 એટલે લખીશું 10000 એટલે 9 × 10000 એટલે જવાબ આવશે 90000. ઓકે, પ્રશ્ન નંબર 7 નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.